दिशा दरियो बच से ठरे समड़ियो चार दिशा मा दरियो बच से ठरे समड़ियो मारो द्वारिका नो ना थरे मारो द्वारिका આપણે શ્રોતા છે એ અમારો ભગવાન છે અને આ બધા જ પણ મારી એવી ઈચ્છા છે કે જેટલાના પાસે મોબાઈલ છે એ બધા જ મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરો અને ડિજિટલ આરતી માં ગંગા મૈયાની ડિજિટલ આરતી આપણે ઉતારીએ જેટલા બેઠા છે એ બધા ઘણા પાસે તો બે બે હશે મોબાઈલ એ દીવડા જગમગ જગમગ થાય ઉપર
मान दूजो दाता नहीं मोरे विपत विदारन हार। अरे लजिया लजिया मोरी राखियो नंदी के यशवा नगर में जोगी आया जोगी 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 तो जोगी तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। भगवान कृष्ण परमात्मा नो जारे जन्म थाय आजे बपोरे ज आपणे कृष्ण जन्मोत्सव मटकी फोड़ अने घणा बधा मौज मस्ती ना कार्यक्रमो कर्या पण भगवान भोलेनाथ नो आ महिमा नो आ गीत माता ना माता ना माता ना माता ना बोलना क्या 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 हो रहा है।
तो वात ज नो थाय नागेश्वर भोला नी मूर्ति दर्शाय द्वारका ना देवनी तो वात ज नो थाय
તમારી પાસે તમામે તમામ તાકાત હોય અને નાનામાં નાનું માણસ તમારો ગુનો કરે તો એને માફ કરી દેવાની ત્રેવડ હોય. પૂજ્ય ગંગાગીરી બાપુ પ્રવેતી મહંતશ્રી પધાર્યા છે, તાળીઓના કરકા છે, એમને વધાવી લઈએ. બાપુ આપ તો સબળ સમાની ગર્વ ધની અને કોમળ વિદ્યાવાન, તમામ તાકાત હોય નાનામાં નાના માણસને માફ કરી દેવાની પ્રેવડ હોય એને સબળ સમા અને કોમળ વિદ્યાવાન. એટલે અમારે પૂજ્ય વિપુલ દાદા વેજી દાદાના ચરણોમાં વંદન. અને હવે આપણે રહેતા હોય સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય બાપા, એને અહીંયા ફૂલ હાજરી અને અઠવાડિયું ભગવાનનો પ્રસાદ બહુ અદ્ભુત કહેવાય બાપા. આવો પ્રસંગ તો હજારો જન્મોમાં ક્યારેક ક્યારેક આવે. અને ભાગવત તો એ છે બાપા, જે જગ્યાએ ભાગવત થાય ને એની આજુબાજુના ગામડામાં પણ એની અસર થાય બધામાં, કારણ કે પરમાત્માનું સાક્ષાત તેજોમય રૂપ છે આ તો. અને એમાં વિપુલ દાદા બહુ મોટા ગજાના કથાકાર, બહુ સરળ સ્વભાવ અને સતત જેમની કથાઓ ચાલતી હોય અને એમને જોઈએ એટલે આપણને એમ થાય કે કેટલો સરળ સ્વભાવ બાપા, ક્યાંય કોઈ જગ્યાએ મોટાય નહીં. એક કાળીઓના કરાર છે, એમને આપણે વધાવી લઈએ બાપા. આપણા વિસ્તારનું ઘરેણું કહેવાય. અને એવા જ રૂડા મજાના અમારે વાસુદેવ ભાઈ, મારે આસુ બાપુ, એવા બધા સરસ મજાના મૂળના પીસડા અને અમારું બઢવી સાઉન્ડ, મારો લાલો, આ બધાને તાળીઓના કરારથી આપણે વધાવી લઈએ. અહીંયા ટૂંક સમયમાં હવે આપણે દીપ પ્રગટાવવાની તૈયારી છે. પૂજ્ય દાદાના વરદ હસ્તે, વેદી દાદાના વરદ હસ્તે આપણે દીપ પ્રગટ્ય કરશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ સદ્ગુરુ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન
दीपो में हर दुआ ंदाक्ष पुष्पाणी समर्पयामि मो भागवत भगवान की जय मात्र की जय बड़ा बेसी जा बेटो भाई बड़ा बेसी जा ભાગવત કથા કહેવાય એમાં પ્રવેશ કરીએ એના પહેલા જે આપણને અઠવાડિયું કથા સંભળાવવાના છે એવા હમણાં જેમ મેં વાત કરી એવા આપણા શાસ્ત્રીજી વિપુલભાઈ રાજગોર એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરું મારે અમીરસિંહભાઈ ગણેશાભાઈ ભાડા અમીરસિંહ આવી જવું હતા અને હમણાં જ આપણે જેમના હાથે જીત ભાગે કર્યો જીવો તો ઝેર મંથિયો સકર થયો પૂજા સહેન મરી વેંધા માડવા રોધા ભલે જા પૂજ્ય ગંગાગીરી બાપુ પધાર્યા છે ધન ઘડી ધન ભાગ રવેચી જાગીર રવેચીથી વિનંતી કરું પૂજ્ય ગંગાગીરી બાપુને બાપુ આ પત્રે વ્યાસથી પર વધારો સ્વાગત કરે શ્રી અમરસિંહભાઈ ગણેશાભાઈ ભાડા અને માતાજીના ભુવા સ્વાગત કરી અને મહેમાનો નું સ્વાગત બાપા આપણે કથા વિરામ થાય અને રવેજી માના ઉપાસક શાસ્ત્રીજીના ખાસ સેવક જે મોટી રવના હાલે મુંબઈ હીરાભાઈ રાધાભાઈ રાવળિયા સન્માન કરે અમરસિંહભાઈ રવેજી માના ઉપાસક ઉમાસુતમ શોક વિનાશ કાર્યકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ નીલાંબુજિ શ્યામલ કોમલાંગમ સીતાસ્તમારોપિત વામભાગમ નામજો વિજુગપાણિ વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી શાસ્ત્રીજી સાથે બધા બધા ગુરુદેવો ગાંધર્વો રવિજીના સ્થાનેથી પધારેલા પૂજ્ય ગંગાગીરીજી બાપુ વડીલો માતાઓ ભાઈઓ બહેનો બાળકો ત્યારે માણસને આવા રૂડા કાર્ય કરવાનો અવસર મળે બાળા પરિવારને આંગણે શ્રીમદ ભાગવતનું આયોજન અને પિતૃઓના મોક્ષાર્થે તો જેના જે જે પિતૃઓના માટે આ કાર્ય આરંભ કરેલું છે એ પૂર્ણ થાય અને દરેકને સદગતિ મળે એવી આપણે પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ અને આવા ભવિષ્યમાં પણ આવા રૂડા કાર્ય કરતા રહે
झगड़ा नित बुझाई दे झगड़ा बुरी बलाए दुख उपजे दुख उपजे चिंता बड़े झगड़े से घर जाए आ कार्य से खंभे खंभो मिलावी खंभे खंभो मिलावी अने तन मन अने धन थी भेदभाव भूली ने अपने सब साथ रही कार्य वधुमां वधु
वेग आपे अने वधु ने वधु आ कार्य सफल बने एवी आप सौ ने मारी विनंती। आप सौ मारो अहीं स्वागत कर्यो अने बोल्याणी तक आपी ए बदल आ बाड़ा परिवार અને યજમાન પરિવાર ને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું, ખૂબ ખૂબ અભિનંદન। આ બહુ સારો કાર્ય કરી રહ્યા છો। બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, જય યાદવ, જય માધવ। सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। प्रार्थना नमस्कार समर्पयामि। एकं प्रदक्षिणा, एक प्रदक्षिणा बदा करिलो। श्री गुरु चरण सरोपि सिंह लोक जागर राम धुर अतुलित लाल कामान पुत्र पवन सुतना महावीर विद्यावान गुणी अति चातुर राम काज करो
सके कहां ले तुम उपकार सुग्रीव की धाम नाम विलाय राज बदन नाम परम मंत्र विधि सन्माना लगते है सब जग जाना युग सहस्त्र योजन परमा लियो दाई मधुर पद जानो प्रभु मुद्रिका मिल मुख माहि जल जलाग जय अचरज नाहि दुर्गम काज जगत रे जते सुख से हनुमान छुड़ावे मन वचन ध्यान सब पर राम तपस्वी राजा दिन के काज सकल रूप साजा और मनोरथ जो कोई लावे सोई मन फल पा चारों युग प्रताप तुम्हारा है वर से जगत उजियारा साधु संत के तुम रखवाले असुर निबंधन राम दुलारे अश्वसी नवनीत के दाता अश्वर चंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन आओ भारत
कैलपूर्ण प्रज्वालितो ज्ञान मय प्रदीप मन्ने देवम मापतिम सुरगुरु वंदे अनन्य कृपा थी माँ भगवती परांबा राजराजेश्वरी जगराय की कृपा थी पुण्य श्लोकी सौ पितृओं आशीष थी आज सबिखेरी गाम आंगणे भाई श्री अमरसिंह भाई गणेश भाई बाड़ा परिवार अने संपूर्ण परिवार स्वर्गस्थ लखुभाई दुदा भाई बाड़ा राजा भाई लखुभाई बाड़ा गणेश भाई राजा भाई बाड़ा रामजी भाई राजा बाड़ा वेरसी भाई राजा भाई बाड़ा अने समस्त परिवार द्वारा आयोजित अज्ञान सत्रनु मंगलमय वंदनीय पूजनीय अखाड़ाना संत श्री वेलजी राजा आज नवला नोरता प्रारंभ में जाने माता जी ना आशीर्वाद लईने पापड़े ते पधारे एवा पूज्य गंगागिरी जी महाराज अन्य संतगण वेदज्ञ विद्वान भूदेवो आ कथाना मुख्य आचार्य भाई श्री दीपक भाई शास्त्री
राजू भाई, राहुल भाई, वासुदेव भाई, आ परिवार ना कुलगुरु भाई श्री राम भाई अमारो विद्यार्थी अने मारो गांधर्व परिवार अने आप सब भागवत भगवान नी कृपा थी थाय। हमणा ज आपणा कार्यक्रमना सुंदर साहित्यनी शैलीमां संचालन करता भाई श्री गणेशभाई बहु सरस मजानी वात करी। ભાગ્યમાં હોય તો ભાગવત એવું આ પરમ ભાગવત જેનો સંગ મારે ને તમારે સાત દિવસ જેનું આચમન કરવાનું છે એવું આ પરમ તત્વ। ઘણા લોકો સાત દિવસ પછી એમ કે પિતૃની મુક્તિ મળશે કે કેમ, પણ ભાગવત એમ કે છે કે પિતૃની મુક્તિ હોય તો જ ભાગવત હુજે, તો જ ભાગવત થાય। અને હું પણ કહું વારંવાર કે ભાગમાં હોય તો ભાગવત થાય, ભાગમાં હોય તો ભાગવતમાં જવાય, ભાગમાં હોય તો ભાગવતમાં નવાય। અને મારે તો બે કાંઠે નદી મોહરે જમણ ને માં પીરસનારી, આનંદ આનાથી મોટો આનંદ કયો હોય। અને આજ મને શોભાયાત્રા નીકળી ત્યારે બહુ એક આનંદ એવો થયો મામા કે દર ત્રણ વર્ષે આડી જગ્યાએ લખી દાદાને ત્યાં આપણે બાળા પરિવાર દ્વારા કથા થાય દર ત્રણ વારે, પણ કોરોનામાં કંઈક રહી ગયો છે। તો આ આજનું જે શોભાયાત્રા મેં જોઈ તો મને એમ ન લાગ્યું કે ગણ્યા મામાને ઘરે કે અમરસિંહ આયોજન કર્યું, વેરસિંહ મામા આયોજન કર્યું, મને એમ થયું કે સમસ્ત બાળા પરિવારનું આયોજન થયું એવા ભાવ સાથે આપ સૌએ જાડે જૂની પરંપરાના વસ્ત્રો ધારણ કરી અહીંયા સુધી પહોંચ્યા, તો ભગવાનની કૃપા। ગ્રહયોગ લગ્ન વાર તિથિ સકલ ભય અનુકૂળ, ભગવાનનું મુહૂર્ત ક્યારે નીકળે બોલે, ગ્રહો અનુકૂળ હોય, નક્ષત્ર અનુકૂળ હોય, વાર આજે ભગવાન હનુમાનજી મહારાજ નો વાર અનુકૂળ હોય। ગ્રહયોગ લગ્ન વાર તિથિ સકલ ભય અનુકૂળ, બધું જયારે અનુકૂળ થાય ત્યારે પરમાત્માની કૃપા થાય। અને નવ દિવસના નવલા નોરતામાં માં અંબાના આરાધના અંતર્ગત ભગવાનની ભાગવત કથાનો અવસર હમણાં જ ત્રણ દિવસ પહેલા ગંગાના કિનારા ઉપર ભાગવત સેવા સમિતિ દ્વારા ભાગવતની કથાની વિરામની સ્તુતિ, ઓલી સ્નાન કરવા વાળી ગંગા, આ પાન કરવા વાળી ગંગા, આ બંને ગંગા એવું આ પરમ ભગવાનનું ભાગવત દિવ્ય અમૃત ભાગવત, એનું મહાત્મ્ય એનું ચરિત્ર નું વ્યાસથી નિરૂપણ કરે એ પહેલા આવો બે મિનિટ ભગવાનનું હરિનામ સંકીર્તન કરી મંગલાચરણ તરફ આપણે આગળ વધીએ। રામ કૃષ્ણ હરિ મુકુંદ મુરારી।